नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों मजामां आज आपणे धोरण 8 सामाजिक विज्ञान विषयनी अंदर चेप्टर 14 आपत्ति व्यवस्थापन नो भाग एक नो अभ्यास करीशुं। चलो जोईए हवे आपत्ति एटले शुं। आपत्ति एटले कुदरती रीते अथवा मानव सर्जित जे पण आवी पड़ती मुश्केली होय एने आपत्ति कही शकाय। हवे आपणे जोईए कि आपत्ति शब्द सांभळता विनाश जानमालनું નુકસાન કે હાડમારી નજર સામે આવી જાય છે। અહીંયા કીધું જુઓ આપત્તિ શબ્દ સાંભળતા જ વિનાશના દ્રશ્યો જે થયા બની ચૂક્યા છે એ કે પછી જાનમાલનું જે નુકસાન થયું હોય એ હાડમારી જે ભોગવવી પડી હોય એ બધું નજર સામે આવી જાય કે આપત્તિ કઈ સહન કરવી પડી આપણે। હવે જોઈએ કે તે કુદરતી કે માનવ સર્જિત વાતાવરણથી નિપજેલ હોય છે। કુદરતી રીતે આવે છે અને માનવ સર્જિત પણ હોય છે। પૃથ્વીના પેટાળમાંથી ઉદ્ભવેલી મંદ ગતિએ કે ત્વરિત ગતિએ પણ તે જાનમાલનું નુકસાન પહોંચાડે છે। જેમ કે અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હમણાં જ લગભગ કોઈ એક જગ્યાએ આવેલો 5.6ના ભૂકંપનો આંચકો જેની અંદર લોકોના ઘરો પણ પડી ગયા છે એટલે એ આપત્તિ આવી પડી એને શું કહેવાય કુદરતી આપત્તિ। પછી કોરોના જેવી મહામારી એ કુદરતી પણ કહી શકાય ને માનવ સર્જિત પણ કહી શકાય। ક્યાંક માનવની ભૂલના કારણે પણ થાય ક્યાંક કુદરતી આવી પડતી પરિસ્થિતિ પણ કહી શકાય જેનો સામનો આપણે કરવાનો હોય છે। હવે જોઈએ કે આપત્તિ તેનો ઉદ્ભવ અને તેના માટે જવાબદાર કારણોથી તેને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે। અહીંયા જો આપત્તિ કુદરતી આપત્તિ અને માનવ સર્જિત તો કુદરતી આપત્તિની અંદર પૂર્વ આગાહી થાય કે જેને આગાહી લગાવી શકાય જેથી બધા સાબદા થઈ જાય કે ભાઈ અહીંયા આ પરિસ્થિતિ ઉત્પન્ન થવાની છે તો ત્યાંના રહેવાસીઓ એના માટે ચેતી જજો તો એ જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી દેવામાં આવે એમને। તો અહીંયા જો અપૂર વાવાઝોડું સુનામી તીડ પ્રકોપ મહામારી આની પૂર્વ આગાહી થાય છે જેની પૂર્વ આગાહી શક્ય નથી કરી શકવાની અને અનાયાસે જે પરિસ્થિતિ ભોગવવી પડે છે એને કુદરતી કહેવાય પણ જેની આગાહી શક્ય ન હોય તેવી પરિસ્થિતિ જો ભૂકંપ જ્વાળામુખી દાવાનળ ભૂસ્ખલન જેની આગાહી કરી શકાતી નથી। માનવ સર્જિતમાં જોઈએ તો આગ હુલ્લડ બોમ્બ વિસ્ફોટથી આગ લાગવી ઔદ્યોગિક અકસ્માત વગેરે બરાબર। હવે અહીંયા જોઈએ કે આપત્તિના પ્રકારોની સમજવાથી આપણે તેની સામે બચાવ કામગીરી સારી રીતે કરી શકીએ તે માટે આપત્તિના કારણો અને પ્રકારોને જાણવા જોઈએ। ચલો હવે આપત્તિ કુદરતી આપત્તિ કોને કહેવાય તો જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે કે કુદરતી બળો અને સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહેવામાં આવે છે। આ પ્રકારની આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલની ભારે ક્ષતિ પહોંચાડે છે। ક્યારેક ક્યારેક પૂરની સ્થિતિ થઈ જાય વાવાઝોડું આવે સુનામી આવે તીડ પ્રકોપ થાય મહામારી આવે તો જાનમાલનું નુકસાન પણ થઈ જાય। જો કે મહામારીની અંદર જાનમાલનું નુકસાન પણ લોકોનો જીવનું જોખમ થઈ જાય છે જ્યારે વાવાઝોડું સુનામીની અંદર જાનમાલનું નુકસાન પણ થાય અને જીવનું જોખમ પણ રહે। પૂર્વ આગાહી શક્ય ન હોય તેવી ભૂકંપ જ્વાળામુખી દાવાનળ અને ભૂસ્ખલનને જેવી આપત્તિઓ ભારે વિનાશ વેરે છે કે જેની આગાહી શક્ય ન હોય
आपत्ति आवी पड़े ए भारे विनाश सर्जे छे। જ્યારે તેની પૂર્વ આગાહી આગોતરી એટલે કે આગાહી કરી શકાય તેવી પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી જેવી આપત્તિઓની અગમચેતી વાપરી બચાવ માટે પગલાં ભરવાની જાનહાનિ થતી નિવારી શકાય છે। એટલે કે જે પણ જાનહાનિ થતી, નુકસાન તો થવાનું છે પણ જીવનો જોખમ ના આવે એના માટે લોકોને ચેતવી દેવામાં આવે છે અહીંયા। કારણ કે યંત્રો શોધાઈ ગયા છે, હવામાનની આગાહી કરી શકાય કે અહીંયા હવામાન બદલાયું છે, જેથી સમુદ્રની અંદર કે જે પૂરજોશની અંદર વહેતી નદીઓની અંદર ક્યાંક એવી પરિસ્થિતિ સર્જાશે વાવાઝોડા જેવી કે જેના કારણે નદીઓ કે સમુદ્રના પાણી બહાર આવવાની કોશિશ કરશે, જેના કારણે સુનામી જેવી પરિસ્થિતિ પણ ભોગવવી પડે। એટલે એના માટે લોકોને ચેતવી દેવામાં આવે છે અગમચેતી। હવે જો દાવાનળ તો જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે। જંગલોની અંદર કે ઘાસભૂમિની અંદર ફેલાતી આગને દાવાનળ કહે છે। આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે। જેમ જેમ પવન જાય એમ એમ આગનો ફેલાવો આગળને આગળ થતો જાય છે। વળી જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પ્રસરાવે છે, કે પાંદડાઓ હોય સળગેલા તો એ પવનના કારણે સળગેલા પાંદડાઓ આગળ જાય એટલે જે વિસ્તારોની અંદર ફેલાવો કરે છે। કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા જે ગુંદર હોય એના કારણે પણ ક્યારેક ક્યારેક આગની પરિસ્થિતિ સર્જાવી શકાય છે। એટલે આપમેળે જ આગ સર્જી આગ લાગી શકે છે એનું એવું કોઈ ચોક્કસ કારણ નથી કે દાવાનળ જ્યારે લાગે જંગલ વિસ્તારની અંદર, ત્યાં ઘણા બધા કારણો જવાબદાર હોય છે। જો અહીંયા ચિત્રમાં આપેલું છે, જો દાવાનળ કેવી રીતે સળગે તો જ્યાં જંગલ વિસ્તાર છે ત્યાં પાંદડાઓના ઘર્ષણના કારણે જે આગ લાગે છે એના કારણે ઘણું ભારે નુકસાન સર્જાવી શકાય, અથવા ત્યાંની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા કોઈ વ્યક્તિઓ હોય જેને સિગારેટ પીવાની આદત હોય, એ સિગારેટ સડકતી સિગારેટ ફેંકે તો પણ ક્યારેક ક્યારેક એવી આગની પરિસ્થિતિ સર્જાવી શકાય। ગેસ લાઇન ત્યાંથી જતી હોય તો પણ આગની પરિસ્થિતિ સર્જાય। તો એ આપણે અહીંયા જોઈએ, જુઓ કે આ દાવાનળ માટે કેટલીક વાર માનવ પ્રવૃત્તિ જવાબદાર છે। જો એ માનવ પ્રવૃત્તિ જવાબદાર આવી, જેમ કે સળગતી બીડી કે સિગારેટ બુઝાવ્યા વિના ફેંકવું, પશુ ચરાવનારાઓએ કામ ચલાવું બનાવેલ ચૂલા, પશુ ચલાવનારા જે ચરાવનારા જે લોકો હોય એ પોતાનું ઘણીવાર સ્થળાંતરિત લોકો હોય તો એક સ્થળ જગ્યાએ રહે ને પછી પાછા બીજી જગ્યાએ જાય, એટલે જે ચૂલા સળગતા રાખે અને બેદરકારીથી ઓલવ્યા વિના જતા રહે, તેવા ચૂલાઓના કારણે પણ આગ ફેલાય, જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઇનમાં અકસ્માત થતા, જંગલના વિસ્તારોમાં પર્યટકો કે યાત્રિકોની બેદરકારી વગેરે જેવા સંજોગો આ દાવાનળ માટે કારણભૂત હોય છે। આપણે ઘણીવાર જાણીએ છીએ કે લીલા જંગલોની અંદર વળી આગ કેવી રીતે લાગી શકે, તો એના સુકાયેલા પાંદડાઓના ઘર્ષણના કારણે એ આગ લાગે જે લીલા ઝાડવાઓને પણ સળગાવી શકે છે। આગની જે વધારે પડતું આગનું જોર હોય તો લીલા પાંદડાઓને પણ સળગાવી શકે છે। કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે। જો અવકાશમાંથી વીજળી ક્યારેક પડી હોય તો પણ આગ લાગવાની શક્યતા રહે છે। બીજું, દાવાનળ જે ક્ષેત્રમાં ફાટી નીકળે છે તે વિસ્તારમાં વનસ્પતિ કે વન્યજીવ સૃષ્ટિને ભારે ક્ષતિ પહોંચાડે છે। જેમ કે આપણે લગભગ 1.5 મહિના 2 મહિના પહેલાં એક સમાચાર પેપરોની અંદર અથવા ટીવી ન્યૂઝની અંદર આપણે સાંભળ્યું હતું કે કોઈ એક જંગલની અંદર આગ લાગી હતી જેની અંદર ભારે નુકસાન થયું હતું, કે જંગલ સંપત્તિને પણ નુકસાન થયું હતું, ત્યારબાદ એની અંદર રહેતા પ્રાણીઓની જાતોને પણ નુકસાન થયું હતું।
તેના કારણે નાશ પામેલા જંગલને કુદરતી રીતે પુનઃ પૂર્વવત થતા કાયદાઓ વીતી જાય છે, જે જંગલોનું સજીવન આપણે જોઈ શકીએ છીએ, અને આવા આગના કારણે જે ક્ષતિ પહોંચેલા હોય એને ફરી પાછા જીવિત કરવા માટે, એટલે કે નવા રોપીને ફરી જંગલોને હતાયવા કરવા માટે ઘણો સમય વીતી જાય છે. તે વિસ્તારની પર્યાવરણીય સમતુલા જોખમાય છે. આસપાસ આવેલા ગામોને પણ જોખમ ઊભું થાય છે. તેને અટકાવવા માટે ત્યાં આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવી અને વન વિભાગની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવી દાવાનળ રોકી શકાય છે. ત્યાંના આજુબાજુના લોકો રહેવાસીઓને સજાગ રીતે એવી જાગૃતિ ફેલાવો કે જો કદાચ એવી પરિસ્થિતિ ઉદ્ભવી જાય તો તાત્કાલિક ધોરણે એ લોકો વન વિભાગને સંપર્ક કરે અને એ આગને રોકી શકે, અને સઘન કામગીરી એ આગને રોકવા માટે ચાલુ થઈ જાય. આપણા દેશમાં હિમાલયના ઢોળાવ ઉપર જંગલો, દક્ષિણ ભારતના જંગલોમાં આગ બનાવો નોંધાયા છે. જો કયા કયા વિસ્તારની અંદર આગના બનાવો નોંધાયા છે એ આપ્યા છે. ગુજરાતના જંગલોમાં પણ અગાઉ આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. હવે અહીંયા જાણવું ગમશે ની અંદર જુઓ કે નીચેની આકૃતિની મદદથી સમજો કે એકવાર દાવાનળથી નષ્ટ થયેલા જંગલને પુનર્વત થતા કેટલો સમય લાગે. જો અહીંયા દાવાનળથી જો કદાચ આ જે જમીન સળગી ગઈ છે, ટૂંકું ઘાસ અને તણખલા, ત્યાં કદાચ ટૂંકું ઘાસ અને તણખલા હોય, પછી ઋતુગત અલ્પજીવી છોડ, જે છોડવાઓ બચ્યા હોય એ ઋતુ પ્રમાણે કે વરસાદ વરસાદ આવે એટલે પેલી આગનું પ્રમાણ તો શાંત થઈ જાય, નાના નાના છોડવા રૂપે ઉગે, પછી વર્ષો વર્ષ ઉગતા ઘાસ અને દ્વિતીય આયુ છોડ, જો 3 થી 4 વર્ષ, અહીંયા નાના એવા છોડવાને ઉગતા 1 થી 2 વર્ષ લાગે, અને નાના એનાથી થોડાક મોટા ને છોડવાઓને ઉગતા 3 થી 4 વર્ષ લાગે. પછી જો આ વિવિધ ઘાસ, ખાખરા, યુવા વૃક્ષો, બીજા વૃક્ષો જેને ઉગતા 5 થી 150 વર્ષનો સમયગાળો વીતી જાય, અને 150 વર્ષ પછી પ્રૌઢ વૃક્ષો થાય એટલે કે ફળ આવે અને એવા વૃક્ષો ઊગી નીકળે, એટલે આટલા બધા વર્ષો પછી એનું પરિવર્તન જોવા મળે ત્યાં સુધી જંગલની અંદર એ શક્યતા હોતી નથી. માટે દાવાનળને થતો અટકાવવા માટે સઘન કામગીરી થાય છે. ઠેર ઠેર વન વિભાગની અંદર એવા શાખાઓ મૂકવામાં આવે છે જેથી જાગૃતિ માટે લોકોને સજાગ કરવામાં આવે છે, જે જાણકારી મળે અને એ આગને લાગતા જ એને અટકાવી દેવામાં આવે છે. હવે ભૂસ્ખલનની અંદર જોઈએ તો ભૂસ્ખલન એટલે ભૂમિનું ધસી પડવું. ભૂસ્ખલન એટલે જમીન સરકી જાય અથવા એની અંદર ઢોળાવ અથવા ઉચ્ચ નીચવાળો ભાગ બની જાય. એ કયા કારણે થાય? ધરતીકંપ કે ભૂકંપ થાય ને એના કારણે. આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. ક્યાંક ક્યાંક વિસ્તારોની અંદર પર્વતની ઊંચાઈ વધી જાય અથવા પર્વતની જે ઢોળાવાળા વિસ્તાર બની જાય આ વિસ્તારની અંદર વધારે જોવા મળે છે. ધસી પડેલી શિલાઓ, માટી અને કાટમાળ નીચે દટાઈ જતા અનેક લોકો પડવારમાં મૃત્યુ પામે છે. આ ઘટના પણ હમણાં જ નોંધાઈ હતી, લગભગ 15-1 દિવસ પહેલા જ, કે એક જગ્યાએ પર્યટકો તળાવની અંદર બોટિંગ કરી રહ્યા હતા બધા, એવા સમયે એક મોટી શિલા એ ધસરી પડે છે અને આખે આખી એ તળાવની અંદર પડે છે. ત્યારે ઘણા પર્યટકો ત્યાં સહેલાણીઓ ત્યાં બોટિંગ કરી રહ્યા હોય છે અને એમની ઉપર એ પડે છે, એમાં 15-20 જણાનું મૃત્યુ થાય છે. તો એ પર્વતની જે આખા એક આખી શાખા તૂટી પડી એનું કારણ પણ આ ભૂસ્ખલન જ કહી શકાય. આમ તેનાથી મોટા પાયે જાનમાલની તબાહી થાય છે. હવે ભૂસ્ખલન માટે જવાબદાર બાબતોમાં જોઈએ તો ભૂકંપ, વાદળ ફાટવાની ઘટના, વાદળ ફાટવું એટલે કે વાદળ ફાટતું નથી એટલે વરસાદ પડે, અતિશય વાદળા હોય અને અચાનક વરસાદ આવી પડે એને વાદળ ફાટ્યું કહેવાય, જેવી ઘટનાને પૂર જેવી કુદરતી આપત્તિને અસરરૂપ થાય છે. એટલે ક્યારેક ક્યારેક
એવા કમોસમી વરસાદ, વાદળ ફાટીને વરસાદ પડે ત્યારે પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. પર્વતીય વિસ્તારમાં દારૂગોળો ફોડી કરાતી ખનિજ ખનન પ્રવૃત્તિ, ક્યારેક ક્યારેક દારૂગોળા ફોડીને પર્વતીય વિસ્તારને તોડવામાં આવે છે, ફોડવામાં આવે છે અને ખનિજની શોધ થાય છે ને, આ પણ ડિસ્કવરી ચેનલની અંદર ઘણીવાર બતાવવામાં આવતું હોય છે ક્યારેક ક્યારેક. પછી નિર્વનીકરણ, પર્વતો કાપી બનાવાતા માર્ગો, કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં અવરોધ કે બાંધકામ માટે જવાબદાર બાબતો મુખ્ય ગણવામાં આવે છે. હવે જોઈએ અહીંયા કે ભૂસ્ખલનની પ્રક્રિયા જો, અહીંયા જમીન છે તો જમીનની અંદર તિરાડ પડી અને જમીન ધસી પડી એટલે અહીંયા ફાટ ખીણો, ક્યારેક ક્યારેક ખીણનું સર્જન પણ કરી નાખે, ક્યારેક ક્યારેક જમીન સપાટ જમીન પણ કરી નાખે. અહીંયા પણ સરકતી સપાટી બતાવી છે. અહીંયા ઉપરનો નિક્ષેપણ ક્ષેત્ર એટલે કે આ ભાગ ધસી પડવાથી આ વિભાગ જે ઉપરી આવી ગયો એટલે અહીંયા પહાડની રચના થઈ જાય ક્યારેક ક્યારેક. હવે જો તેના કારણે વાહન વ્યવહાર માટેના માર્ગોને ભારે નુકસાન થાય છે. વળી તળેટીમાં કે ઢોળાવો પર માનવ વસાહતોમાં ભારે તારાજી સર્જાય છે. જે તળેટીની અંદર રહેતા હોય કે પહાડ વિસ્તારોની અંદર, તળેટી એટલે નીચેની સાઈડ, તો ત્યાં રહેતા માનવ જીવનને ભારે તારાજી ભોગવવી પડે છે. તારાજી એટલે મુશ્કેલી. અનેક માણસો અને પાલતુ જનાવરો પોતાનો જીવ ગુમાવે છે. જે લોકો ઈજાગ્રસ્ત કે કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા હોય તેના પુનર્વસન માટેનું કામ પડકારજનક હોય છે, કે જેને પોતાનું જાનમાલનું નુકસાન થયું હોય અથવા ઈજાગ્રસ્ત થયા હોય, તો હવે આવા કારણે વિકલાંગ બન્યા હોય એવા લોકોનું પુનર્વસન માટેનું જે કામ કર્યું હોય એ પડકારરૂપ બની છે. ખેતીલાયક જમીનો નકામી બની જાય છે, કારણ કે આવા પહાડો કે ધસી પડતા અથવા ભૂસ્ખલન થતા ખેતીલાયકની જે જમીન હોય સમતલ એ ઊંચ નીચવાળી બની જાય, નકામી બની જાય છે. પર્વતીય ઢોળા ઉપર આવેલા જંગલો નાશ પામે છે, એ વિસ્તારનું ભૂદ્રશ્ય બદલાઈ જાય છે. રસ્તા પુલ જેવા વાહન વ્યવહાર માટેના બાંધકામ ફરી ઊભા કરવા સેંકડો રૂપિયાનો ખર્ચ થાય છે. ઘણીવાર આવી પરિસ્થિતિ આવી ને ઊભી રહી જાય તો આ બાંધકામ અને વાહન વ્યવહારના જે રસ્તાઓ બનાવવા એના માટે ઘણો ખર્ચ લાગી જાય છે. આમ ભૂસ્ખલન મોટા પાયે આર્થિક નુકસાન લાવી શકે છે. હવે આપણે એની અંદર જ એક વાત કરીએ કે ભૂસ્ખલન થયું તો હવે સામાન્ય જે વિસ્તારોની અંદર આવો ધરતીકંપ કે એવું કંઈ આવે તો જેના કારણે જમીન ફાટી જાય, તિરાડો પડી જાય અથવા કોઈ નજીકના વિસ્તારોમાં રહેવાસીઓના ઘરો પડી જાય, તો આ બધા વિસ્તારોની અંદર ક્યારેક ક્યારેક આવા સ્થાનો પણ બનાવવામાં આવે છે, ક્યાં સુધી કે જ્યાં સુધી એ લોકોનું જે પુનર્વસવાટનું કામગીરી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી એમને એવા વિસ્તારો બનાવવામાં આવે છે જેની અંદર સરકારી ધોરણે એમને રાખવામાં આવે છે અને જે ખાવા પીવાની બધી વસ્તુ પૂરી પાડવામાં આવે છે. હવે ત્યારબાદ જોઈએ ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉં અને ગઢવાલ, પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ મુખ્ય છે, ગુજરાતમાં સાપુતારા એટલે કે ડાંગ, ઈડર, સાબરકાંઠા વિસ્તારની અંદર અને અંબાજી એટલે કે દાતા બનાસકાંઠામાં આવી ઘટનાઓ જવલે જ બને છે, એટલે કે અવારનવાર એની ઘટનાનો ભોગ બનતું રહેવું પડે છે અને તેનો વ્યાપ અત્યંત મર્યાદિત હોવાથી તેની વિનાશકતા હિમાલયના વિસ્તારની તુલનામાં ઘણી અલ્પ છે. એટલે આ બધા વિસ્તારોની અંદર બનાવ તો બને છે પણ કેવા ઓછા બને છે, કે જેથી અત્યંત એવી ભયાનક પરિસ્થિતિ નથી આવી પડતી જેથી બચાવ કામગીરી અહીંયા હાથ ધરી શકાય છે. એટલે ઘણી અલ્પ છે અહીંયા વિસ્તારોની અંદર આ જે બનાવ બને છે એ ઘણા ઓછા છે. જાણવું ગમશે માં જુઓ, તમે પર્વત વિસ્તારમાં મુસાફરી કરતા આવો સંકેત જોયો છે, અહીંયા સંકેત આપે છે જુઓ તે શું સૂચવે છે.
कि जे विस्तार में भूस्खलन की संभावना हो त्या लोगों ने सावध करवा आ निशानी प्रदर्शित कराई छे। जो अहीं निशानी आपी छे के वारे वारे भूस्खलन थतुं होय जे विस्तारनी अंदर ए लोकोने सावचेती आपी होय के अहीं रहेवू अने फरवू वधारे हितावह नथी, कारण के आवी घटना अवारनवार बनशे अहीं, એના માટે આ ચિત્ર દ્વારા બતાવવામાં આવ્યું હોય છે। પ્રવૃત્તિની અંદર બતાવ્યું છે, જુઓ કે શાળામાં માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસનું ભૂસ્ખલન મોડલ બનાવી વિદ્યાર્થીઓ સમક્ષ વિગતોનું નિદર્શન કરી સમજાવો। બીજું, ભૂસ્ખલનને અટકાવવાના ઉપાયો અને પગલાં વિશે વર્ગમાં ચર્ચા કરો। ભૂસ્ખલનને અટકાવવાના ઉપાયો કયા હોઈ શકે? તો ભૂસ્ખલનને અટકાવવા માટે તેવા કોઈ ઉપાયો નથી, પણ અવારનવાર જ્યાં ભૂસ્ખલન થતું હોય એવા વિસ્તારોની અંદર આવી નિશાનીઓ રાખીને લોકોને સાવધાન કરી શકાય, અથવા એવા નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ કરીને આગળ ક્યાંક થોડાક દૂર એક વિસ્તારોની અંદર, સલામત વિસ્તારની અંદર લઈ જઈ શકાય। ભારતના નકશામાં ભૂસ્ખલનની શક્યતાવાળા પ્રદેશો અંગે શિક્ષકની મદદથી જાણો। આ પ્રવૃત્તિ હતી, આ પ્રવૃત્તિની અંદર આપણે પછી ચર્ચા કરીએ નેક્સ્ટ પાઠની અંદર, બરાબર। ભૂસ્ખલનની અંદર જો અહીંયા આપેલી છે કે અહીંયા ભૂસ્ખલન થયું તો પહાડોના પહાડો ધસી પડે છે, જો અહીંયા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, અહીંયા રહેવાસીઓના મકાનોની પણ ડટાવવાની પ્રક્રિયા થઈ છે, જેથી કરીને અહીંયા રહેતા માનવો અને મુસાફરી કરી રહેલા કેટલાક લોકોની જાનહાનિ પણ થાય છે। હવે જોઈએ તીડ પ્રકોપ। તો તીડ પ્રકોપ, તીડ એક પ્રકારનું કીટક છે, જો અહીંયા બતાવવામાં આવ્યું છે કે તીતી ઘોડા જેવા લાગતા તીડ જે અવારનવાર આપણી આસપાસ પણ ક્યારેક ક્યારેક જોવા મળતા હોય છે, ચોમાસા દરમિયાન તો વિશેષ જોવા મળે છે। એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજિત તેની લગભગ 11,000 જેટલી પ્રજાતિ જોવા મળે છે। જો અહીંયા 11,000 જેટલા અલગ અલગ ટાઈપના આવા તીડ જોવા મળે છે। તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે, તેના એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે, એક ઝુંડની અંદર લાખોની સંખ્યામાં હોય। સામાન્ય રીતે તે રણ વિસ્તારમાં જોવા મળે છે। તે 1.5 ઇંચ લંબાઈ ધરાવે છે। ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે, તેના આગળના બે પગ પાછળના બે પગની તુલનામાં લાંબા હોય છે, જો આગળના બે પગ લાંબા છે। માથા ઉપર એન્ટેના જેવા બે વાળ હોય છે, અહીંયા આગળની સાઈડ બતાવવામાં આવે છે। તે 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે છે। તે પવનની દિશામાં આગળ વધતા જાય છે। ગુજરાતમાં તે તીડનું આક્રમણ થાય તે તીડ ડેઝર્ટ લોક છે। આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે। તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તેને ખાઉધરા તીડ તરીકે પણ ઓળખવામાં આવે છે। એનું જેટલું વજન હોય એટલું એને ખાવાનું જોઈએ, એટલા માટે એને ખાઉધરા તીર તરીકે પણ કીધા છે। તે પુખ્ત થતા રેતીમાં પોતાના ઈંડા મૂકે છે। તે દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે। તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે, લીમડો નથી ખાતા, બાકીની તમામ વનસ્પતિઓ એ ખાય છે। તેથી તે વિસ્તારમાં તીડ રાતવાસો કરે છે, જ્યાં વનસ્પતિ વિશેષ પ્રમાણની અંદર હોય ત્યાં રાતવાસો કરે, અને ત્યાં ખેતીના પાકો અને અન્ય વનસ્પતિને સફાયો કરે છે, ખેતીના પાકોને નુકસાન પહોંચાડે છે, અન્ય વનસ્પતિને સફાયો કરી નાખે છે। જો બાગાયતી ખેતીના વિસ્તારોમાં તીડ તાટકે તો કેરી, બાગાયતી ખેતી એટલે કે જે આપણે એમ કહીએ કે ઘણા સમય સુધી એને આપણે વાવણી કરી શકીએ છીએ, સાચવી શકીએ છીએ, જેવી કે કેરીના જે આંબાના જે ઝાડ હોય, લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આમળા જેવા પાકના બગીચાઓ, કે આવા પાકો
અવાર નવાર વરસે ને વરસે વાવવામાં નથી આવતા, એની સાચવણી થાય છે લાંબા ગાળા સુધી. આવા જે પાકો હોય, બગીચા જે વર્ષોની મહેનતથી તૈયાર કર્યા હોય, તેને ભારે ક્ષતિ પહોંચાડે છે, ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવી પડે છે. ઘણા વર્ષો પહેલા જ્યારે તીડના ઉપદ્રવથી ખેતીના પાક સંપૂર્ણ નષ્ટ થતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી, આવા તીડના કારણે ખોરાક નષ્ટ થઈ જતો, ખેતીના પાકો નષ્ટ થઈ જતા, જેથી દુકાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ જાય. જો કે હાલ આવું બને તો અન્ય પ્રદેશોમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે, એટલે હાલની પરિસ્થિતિમાં નિવારણ થઈ શકે છે. હવે જુઓ, અહીંયા પહેલા આ પેરેગ્રાફ જોતા અહીંયા જુઓ કે કઈ સાઈડથી આવે છે, તો આ બાજુથી એનો ઉપદ્રવ બતાવે છે કે આફ્રિકા ખંડથી આવી, સાઉદી અરેબિયાથી લઈને ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને ભારતની અંદર પ્રવેશ કરે છે ગુજરાતમાં. અહીંયા જુઓ, ભારતના રાજસ્થાન અને ગુજરાતમાં તીડ આફ્રિકા ખંડની દક્ષિણ પશ્ચિમ ભૂશિરથી નીકળી મધ્ય પૂર્વના દેશો થઈ ભારત પહેલા તે પાકિસ્તાન થઈને આવે છે. તે પવનની દિશામાં 200 કિમી સુધી તેના વેગને વધારે પ્રવાસ ખેડે છે. અહીંયા 200 કિમી સુધીનો પ્રવાસ ખેડે છે આગળ ને આગળ. હમણાં થોડાક એક સમય પહેલા પાકિસ્તાનની અંદર પણ આવા તીડનો પ્રકોપ વધી ગયો હતો, આપણે જાણ્યું હતું. તો તીડ એ આફ્રિકા ખંડથી આવતા વિસ્તારોમાંથી આવે છે, બરાબર. હવે જુઓ કે તીડને ભગાડવા લોકો ઢોલ નગારા કે મોટા અવાજો કરી તેને ખેતરમાં ઉતરતા અટકાવવાના પ્રયાસો કરે છે, એટલે ખેતરમાં આવતા અટકાવી શકાય. જો કે આવા પ્રયાસો પૂરતા નથી એને રોકવા માટેના. હાલમાં તીડના ટોળાની પ્રવાસની દિશા અને તેના સંભવિત પ્રભાવિત વિસ્તારોને સાવચેત કરવા સરકાર ખાસ પગલાં ભરવામાં આવે છે, કે અત્યારે આવા પ્રભાવિત વિસ્તારોને સાવચેત કરવા કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. જ્યાં તીડના ઉપદ્રવવાળા કે તેથી તેની વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રણ દવાઓનો છંટકાવ કરી તેનાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે, જેથી પાકને વધારે નુકસાન ન પહોંચાડે. ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો છે. જો અહીંયા ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ભાગ એક પૂરો થાય છે.